નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 2 ભણ કરી ધોરણ 9 પ્રશ્ન નંબર 1 નો ત્રીજો પ્રશ્ન બરાબર છે, જેમાં આપણે આપેલું છે px બરાબર આ પહેલી રકમ જે છે તે રીતે જ, અને gx તરીકે આપણે કેટલા લેવાના છે, x લેવાના છે. તો આપણે હવે અહીંયા ભાગાકાર કરવાનો છે. તો અહીંયા px આપણો x³ + 3x² + 3x + 1 ને આપણે કેટલા લે ભાગવાનો છે gx તરીકે x, ને આપણે શોધવાનું શું છે આપણે જોયું બે પદ હતા, બે ની નીચે આવતું, ત્રણ પદ હોય તો ત્રણ પદ ની નીચે આવશે, બાર બાકી અહીંયા આપણું ચિહ્ન પ્લસ હતું એટલે કેટલું આવવાનું માઇનસ, એટલે કેટલા થવાના જીરો, ઉપર થી કેટલા ઉતારવાના 3x² પ્લસ, હવે આપણે 3x² લાવવાના છે, પ્લસ છે તો અહીંયા પ્લસ માં લાવવાના છે, તો અહીંયા કેટલા લખી દઈએ બંને નો ગુણાકાર 3x² આવે, અહીંયા પ્લસ માં લાવવાનું એટલે અહીંયા પ્લસ, એક્સ તો છે જ એટલે ત્રણ ની જરૂર પડશે એટલે ત્રણ, x² લાવવાના છે કેટલા લખો અહીંયા, અહીંયા પણ તમારા ઉતરતા ક્રમમાં x ની ઘાત આવશે, એટલે આપણે સમજી વિચારીને કાર્ય કરવાનું કે આપણે કેવી રીતના કરવાનું છે. 3x / x એટલે કેટલા આવવાના 3x² બંને વચ્ચે બાદ બાકી કેટલા નીકળી જશે, કેટલા આવવાના 0, ઉપર કેટલા ઉતારવાના પ્લસ 3x, હવે 3x લાવવાના છે પ્લસ માં જ આપણે, તો અહીંયા પ્લસ માં જ લખીશું, કેટલા લખીએ તો 3x આવશે, તો x તો છે જ આપણા પાસે, તો કેટલા લખીએ અહીંયા 3, આશા રાખું કે તમને દાખલા કે અંદર સમજ પડી હશે. ધન્યવાદ.